सृजन स्वाई महाराज ने जय, हरिप्रसाद स्वाई महाराज ने जय, आत्मीय समाज ने जय जय जय, दासना दास थवानी जय जय। वसई ने धरती पर तमार बदान दर्शन करने खूब आनंद थयो। आपणे बधा ज मंदिरना परिसरमां बैठा छीए, सत्संग करवा माटे बैठा छीए। सत्संग साने माटे करवानो? तो दरेक आत्मा ने चार प्रकारनी बीमारी वर्गेली छे। दरेक आत्मा ने चार प्रकारनी बीमारी छे। पहली शरीरनी नानी मोटी बीमारी आवे, रोग आवे, कदाच शरीरनी बीमारी तो कोई डॉक्टर सारो मळे तो टळी जाय। ઘણા રોગ એવા હોય છે કે ડોક્ટરો પણ ના પાડી દે કે અમારા હાથનો કેસ નથી। એ વખતે સર્વે રોગની એક દવા, ભજન, ભગવાન સાથેનો સંબંધ, એથી બીજી બીમારી છે મનની। મનની બીમારી હોય, કોઈ મન જોયું છે કેવું હોય? નિષ્કામભાઈ, મન જોયું છે કેવું હોય? છતાં આપણને પજવે હકીકત છે, મન આપણને પજવી જાય છે એ હકીકત છે। એને પણ બીમારી લાગે, એને કઈ બીમારી હોય? એ દેખાતું નથી, જે આપણને ખબર ના પડે ને પજવે છે એને પણ બીમારી હોય, એને બીમારી વર્ગે છે હર્ટમાં નિશાન। મનને બીમારી વર્ગે છે હર્ટ, માન અને ઈશાન। ઈશા એટલે શું? બે સગા ભાઈ હોય, સેમ બ્લડ, એક જ માના પેટે જન્મ લીધો હોય, પણ જ્યારે પ્રોપર્ટી વેચાણ થાય ને એમાં એકને ઓછું મળે ને એકને વધારે મળે, સગો ભાઈ હોય તો કે ઓળખે છે કે બાય ચડાવે? શું કે ઓળખે છે? નહીં ઓળખતા હોય, એક જ ઘેરે મોટા થયા છીએ, બધી મનની બીમાર છે। ધનની બીમારી, બાર હાંધે તે તૂટે, આર્થિક પરિસ્થિતિ ક્યારે સુધરે જ નહીં, એને ધનની બીમારી કહેવાય। સૌથી ચડે આત્માની બીમારી,
कोई आत्मा जोश क्यों हो, कालो हो, धूलो हो, कोई जोयो नहीं, छता है ना बीमारी से, इन एक बीमारी से ऐसे आत्मा ऊपर जन्म मरण नो रोग लागे छे। कोई रोग जन्म ने मरण नो, मानस जन्मे पछी मरवानो छे ज, जेनो नाम छे बधा नास्थवा, जेनो नाम छे ए बधा नास्थवा। अपने नाम छे ने बधा ने कि नहीं, बधा नाम ले तो ये जन्म मरण ना रोग ने टाळो शू करवानो, एने माटे सत्संग। स्वामी वात में एक बात छे कि आपणे बधे भेगा थया छे, सत्संग करीए छे, अमथा भेगा थया नथी, भेगा थया कीर्तन भक्ति थई, मंजीरा खखड़ाया, एक बे वक्ता गोष्ठी करी, आरती थई, प्रसाद जी मैंने छूटा पड़िया, सत्संग में थाईशू आटलू ज होय, शू होय आपणे सत्संग करीए छीए, करवानुं शू होय आटलू ज होय, पहेला श्लोको बोलाय, पछी कीर्तन भक्ति थाय, धून बोलाय, पछी निष्कामभाई जेवा बे चार वक्ता होय गोष्ठी करे, पछी आरती थाय अने प्रसाद खाईने छूटा पड़ीए, केवुं लागे? मोनोटोनस केवुं लागे? લાગે ને મોનોટોનસ, તમારી ભાષામાં શું કે ઇંગ્લિશમાં મોનોટોનસ કહેવાય, એ રીતે આપણે ભેગા થતા નથી હો, સાઈન વાતમાં લખ્યું છે અમથા ભેગા થતા નથી, પણ ગર્ભવાસ, 84 ને યમપુરીને માથે લીટા તાણીએ છીએ, શું કરીએ છીએ? ગર્ભવાસ, માતાના પેટમાં જે આવવાનું છે, 9 મહિના પેટમાં રહેવાનું, એને ગર્ભવાસ કહેવાય, યમપુરી મૈરા પછી જે આપણે જ્યાં સુધી જીવા હોય ત્યાં સુધી જેવા કર્મ કર્યા હોય એનું ફળ કા ભગવાનનું ધામ મળે ને કાં નરક ચોરાશી મળે, શું મળે? યમપુરી, યમરાજાનો માર ખાવાનો, અને પછી પાછી 84 તો ઊભી જ છે, 84 લાખ જાતના જીવ છે, દરેક જીવને 84 લાખ જાતની યોનીમાંથી પસાર થવાનું થાય, 21 લાખ જાતની યોની ધરતી પર ચાલનારી છે, એમાં આપણે આવી ગયા ને કૂતરા બલાડા બધા આવી ગયા, જે ધરતી પર ચાલે છે બધા એમાં આવી ગયા, 21 લાખ જાતની છે, 21 લાખ જાતની યોની હવામાં ઉડનારી છે, મચ્છરથી માળીને ગરુડ સુધીના બધા એટલા જાતના જીવ હવામાં ઉડે છે, 21 લાખ જાતના પાણીની અંદર છે, નાના નાના માછલાથી માળી મોટા મોટા મગરમચ્છ, એ બધા 21 લાખ જાતના છે, 21 લાખ જાતના જે જીવ છે એ જ્યાં જન્મ્યો ત્યાં ત્યાં ઉભો ઉભો મરી જાય છે, એ હલી ચલી શકતો નથી, એ છે વનસ્પતિ, જ્યાં ઉગાડો ત્યાં જ એનું મોત, એને પણ ઠંડી લાગે હો, શિયાળાની ઠંડી વનસ્પતિને લાગે, વરસાદનું વાવાઝોડું પણ એને લાગે, ઉનાળાની ગરમી પણ
એને લાગે. કોને કહેવા જાય? કહેવા જાય કોને? જાળની ઉંમર હજાર હજાર વર્ષ ઉપરની હોય છે. કેટલી? અમેરિકામાં એક જંગલ છે, એમાં રેડ વુડ નામનું ઝાડ થાય છે, એનું થળિયું એની વચ્ચેથી ગાડીઓના રસ્તા પસાર થાય છે. કેટલું મોટું ઝાડ હશે? થળિયાને કોતરે અને વચ્ચેથી રસ્તો પસાર કરે એટલા મોટા ઝાડ અમેરિકાની ધરતી પર છે. તો એની આયુષ્ય કેટલી હશે? હજાર બે બે હજાર વર્ષની આયુષ્ય હોય. એટલું મોટું થળ થાય, આ સ્ટેજ કરતાં મોટું, તો જ ગાડી જાય, બે ગાડી કાઢવાની, એટલે અપ એન્ડ ડાઉન. એટલા મોટા ઝાડ છે. એને પણ તમે ડાળખી કાપો ને તો આપણી આંગળી કોઈ મચોડે જેટલું દુઃખ થાય એટલું એને થાય. કે કોને? એ 84 જાતના જન્મ દરેક જીવને વળગેલા છે. એમાંથી પૂર્ણાવતિ કરવા માટે સત્સંગ કરવાનો. સ્વામીજી તો ઘણી વખત કહેતા હતા કે ફરી આ ધરતી પર આવવા જેવું નથી, ફરી આ ધરતી પર આવવા જેવું નથી, છેલ્લો જન્મ કરી લેવાનો. થાય કઈ રીતે? બધાએ કરવો છે. તો છેલ્લો જન્મ કરવા માટે આવો સત્સંગ જોઈએ. માણસ નડે છે શું? સાને માટે ફરી ફરી જન્મ લેવો પડે? તો દરેકને વઠ માનને ઈર્ષા વળગેલા છે. શું વળગ્યા છે? વઠ માનને ઈર્ષા વળગેલા છે, એને લઈને ફરી 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 જન્મ લેવો પડે. સ્વભાવ પ્રકૃતિ જે વળગ્યા છે એને લઈને ધરતી પર આવવું પડે છે. જ્યારે રામાયણનું યુદ્ધ થયું, રામચંદ્રજીને રાવણ વચ્ચે, પછી રાવણનો વધ થયો અને રામચંદ્રજીની જીત થઈ, એમાં વાંદર સેનાએ સેવા કરેલી યુદ્ધમાં લડવામાં. કોણ હતું? વાંદર સેના. પછી ભગવાન રાજી થયા, વાંદરાઓને પોતાના ધામમાં લઈ ગયા, વૈકુંઠમાં. પણ જીવના સ્વભાવ હોય ને, આપણને ભગવાન અક્ષરધામમાં લઈ જાય પણ સ્વભાવ હોય તો પાછા મોકલે. શું કરે? સ્વભાવ હોય તો પાછા મોકલે. એટલે વાંદરાઓ ત્યાં જઈને હપાહપ ચાલુ કરી, ભગવાને પાછા મોકલ્યા કે જાઓ, સ્વભાવ કાઢીને આવો. એ સ્વભાવ નીકળે ક્યાં? આવી સત્સંગ સભામાં જઈએ, આવા સંતોની વાતો સાંભળીએ તો આપણા સ્વભાવ નીકળે. એક નાનો પ્રસંગ કરી મારી સેવા પૂરી કરીશ. હરિધામની બાજુમાં વાસના કરીને ગામ છે, ત્યાં 100 એકર જમીન માં આપણું ફાર્મ આવશે. સ્વામીજી ત્યાં બહુ જતા અને બહુ રહેતા. એ ફાર્મ હાઉસમાં એક હરિભગતને સમજીએ સેવા સંભાળી કે તારે આ ફાર્મ હાઉસનું ધ્યાન રાખવાનું. એક ભગતે ફાર્મમાં ખેતી કરવા માટે ટ્રેક્ટર આપેલું. શું આપેલું? ટ્રેક્ટર.
સ્વામીજી કહેલું કે આપણા ખેતરમાં જે જરૂરિયાત હોય ત્યારે વાપરવાનું, નવરું પડ્યું હોય વાસના ગામમાં કોઈને જરૂરિયાત હોય તો એને ખેડવા આપવાનું. ને એને ખેડવાના પૈસા નહીં લેવાના, એટલું કહેવાનું કે ડીઝલ પુરાવે, બરાબર છે ને, ટ્રેક્ટર ખેડવાનું તો મફત તો ખેડાય નહીં, ડીઝલ જે 2-5 રૂપિયાનું થાય એ ડીઝલ ભરાઈ આપે એમ. એ જવાબદારી ભગતને સોંપી ને ભગત ટ્રેક્ટરનું ધ્યાન આપે. સ્વામી કે કોઈની બી જરૂરત ના નહીં પાડવાની, તારે આપી દેવાની, એ ખાલી એમ પાસે ડીઝલના પૈસા લેવાના કે ડીઝલ પુરાઈ દો. એક દિવસ એક ભગત આવ્યા, મારે ટ્રેક્ટર જોઈએ છે, સારું લઈ જાઓ, ફ્રી છે એટલે ટ્રેક્ટર તો લઈ જાય, કામ પતે પાછું મૂકી જાય. 4-5 વખત લઈ ગયા હશે, હું કોઈ દી ડીઝલ પુરાવેલું નહીં. ખાનદાની પાછી ખાનદાની એવી કે કોઈ દી પેલા ભગત યાદ કરાવે કે આ ઠાકોરજીનું છે, ડીઝલ તો પુરાવો. પેલા કે હા પુરાવીશ, હું કોઈ દી પૈસો ના આપે ડીઝલનો. એક દિવસ જે ભગતને ટ્રેક્ટરની સેવા સ્વામીજી સોંપેલી એ અને પેલા ભગત જે ટ્રેક્ટર ખેડવા લઈ જતા હતા પોતાના કામ માટે, એ બધા ભેગા થઈ અને સ્વામીજી સોખડા ગામના મંદિરમાં રહેતા હતા ત્યાં દર્શન કરવા આવ્યા. એટલે બેઠા, બધી વાતો કરી, આનંદ કરતા હતા. સ્વામીજી પૂછ્યું પેલા ભગતને ટ્રેક્ટરનું કેવી કન્ડિશન છે, બરાબર ચાલે છે ને? હા સ્વામી, બહુ સરસ કન્ડિશન છે, સરસ ચાલે છે. કારણ કે નવરું હોય ત્યારે ભગતોને આપવાનું કે? હા સ્વામી આપું છું કે? એ આપતા હતા રેગ્યુલરલી. તો જોડે જે પેલા ભગત આવ્યા હતા જે 4-5 વખત ટ્રેક્ટર ખેડવા લઈ ગયેલા અને ડીઝલ નહીં પુરાવેલું, એ ભગતે પાછી અવરી ફરિયાદ કરી સ્વામીજીની કે સ્વામીજી આ ભગત છે જેને તમે સેવા સોંપી છે એની પાસે ટ્રેક્ટરમાં મને એક એક વખત નથી આપ્યું. કે શું કહે? 5 વખત લઈ ગયા પછી પણ શું કહે છે, મને એક વખત ટ્રેક્ટર આપ્યું નથી, પોતાના ખેતરમાં ખેડા કરે મને ના આપે. કે પેલા ભગત તો બિચાર સાચો હતો અને આપતો હતો, એણે કહ્યું કાકા સ્વામી આગળ તો સાચું બોલો કે? દુનિયા આખર જૂઠું બોલો ચાલે કે? સ્વામી આગળ તો સાચું છે. એનો ટોન થોડો હાઈ ટોન હતો. આપણે કોઈ ખોટો આક્ષેપ નાખે તો આપણે સહજ થાય અને બચાવ કરીએ. ભગત ખોટા નહોતા. એને કહ્યું ભગત સ્વામી આગળ તો સાચું બોલો કે? પછી પેલા ફરી કહ્યું કે નાના સ્વામીજી મને એક વખત નથી આપ્યું કે? પછી પેલા ભગત થી રહેવાનું કે સ્વામીજી એને 5 વખત આપ્યું છે, એક વખત ડીઝલ નહીં પુરાવ્યું કે? થોડાક કડક થઈને કહ્યું કે સ્વામીજીએ વાંક પેલાનું ખોટું બોલે છે. અને સ્વામીજીએ પેલા 2 જાપટ પેલા ભગત જે સ્વામી કહ્યું કે સ્વામીજી જૂઠું બોલે છે એવા, તો એને 2 જાપટ સ્વામી મારી દીધી. મારો વાંક ના હોય ને મને જાપટ પડે શું થાય? વાંક નિષ્કામભાઈનો હોય, નિષ્કામભાઈ ખોટી ફરિયાદ કરતા હોય અને સ્વામીજી મને 2 તમાચો મારી દેતો, સ્વામીજી કર્યું એવું જ, વાંકનો તો એને 2 તમાચા મારી દેતા કે માફી માગ. પેલા બચારા ભગતે પેલા ગુનેગાર પેલો અને આને ગુનેગારની માફી માગવાની, તેને માફી માગી કાકા મને માફ કરજો, મોટે અવાજે તમારા સામે બોલ્યો છે મને માફ કરજો. પછી ત્યાંથી પૈતું સ્વામી કે એવું નહીં કે ઘેર લઈ જા,
બે શાક શીરો પૂરી ને ભજીયા બનાવીને ખવડાય, બે પાટલા મૂકજે, એક પાટલા પર બેસે, બીજા પાટલા પર થાળી મૂકજે. ગામડામાં શીરો બનાવવાનો હોય તો ઘરમાં ઘી ના હોય, તેલ બી ના હોય ભજીયા બનાવવાનું, એ શાકભાજી ક્યાંથી હોય? સ્વામીજી આજ્ઞા કરી દીધી, શીરો પૂરી ભજીયા બે શાક બનાવીને જમાવજો. તું ગરમ કેમ થયો એની અમે? આ ગાંડી સરકાર કે કહેવાય, ગાંડી કોર્ટ. ગુનેગારના ગુના જોવાના નહીં અને નિર્દોષને મારવાના. પેલા ભગત સ્વામીજીનો દિલનું પાત્ર હતો એટલે એને સ્વામીજીને રાજી કરવા હતા. આપણે બધા કહીને બસ એક આપણા બધાની ભાવના છે ને, એમ એની ભાવના હતી કે મારે તો તને રાજી કરવો છે, સ્વામીજીને રાજી કરવા છે. એટલે સ્વામીજીએ કહ્યું તો એને ઘેરે લઈ જઈ, દૂધપાક શીરો પૂરી ભજીયા અને બે શાક બનાવીને જમાટ. પછી બંને સાથે નીકળ્યા સોખડા ગામમાંથી, બજારમાંથી થોડું શાકભાજી લીધું, થોડું તેલ લીધું, થોડું ઘી લીધું અને શીરો બનાવવા માટે થોડી સોજી લીધી, થોડું બેસન. બેસન બી ગામડાનો આવે, બાજરીનો લોટ હોય અને બાજરીના લોટના ભજીયા થાય નહીં, બેસન જ ભજીયા થાય. બધું લીધું પછી ઘેરે લઈ ગયા. ઘેરે જઈને ઘરવાળીને કહ્યું કે શીરો પૂરીના ભજીયા બનાવો, મહેમાન આવ્યા છે ને આપણે જમાડવા છે. મહેમાનને પેલા ઘરવા ઓળખતા હતા, હા, પણ સ્વામીજીની આજ્ઞા હતી એટલે શીરો પૂરીને ભજીયા બનાવડાવ્યા. તૈયાર થયું એટલે બે પાટલા મૂકીને જમવા બેસાડ્યા. એક પાટલા પર ભગતને બેસાડ્યા, બીજા પાટલા પર સામે થાળી મૂકી. કોઈ બી માણસ ગમે એટલું જૂઠું બોલતો હોય પણ અંદર ભગવાન રહ્યા છે. કોણ રહ્યા છે? અંદર ભગવાન રહ્યા. છેલ્લે રિયલાઇઝ કરાવે. પછી પેલા ભગતે થાળી મૂકીને બેસાડ્યા અને થાળીમાં શીરો મૂક્યો, પૂરી મૂકી, ભજીયા મૂક્યા. અને પેલા ભગત એ જમવા બેઠેલા એની આંખમાં આંસુ આવી ગયા. શીરો ખાઈ નહીં શક્યા. રડી પડ્યા. અને પેલા ભગતની માફી માંગતા કહ્યું, ભગત મેં સ્વામી આગળ જૂઠું બોલીને તને માર ખવડાવ્યો. કે શું કહ્યું? મેં સ્વામીજી આગળ જૂઠું બોલીને તને માર ખવડાવ્યો. પછી પેલા ભગતે કહ્યું, જેને માર ખાધો તો એને, કે ભગત તને મારી પ્રકૃતિ તો ખબર છે કે સ્વામીજી ના હોય ને તું જો બોલે તો તને હું કેવો છું તને બતાવી દઉં, કે હું કેવો છું તને બતાવી દઉં. કે સ્વામીજી બેઠા હતા, હું કંઈ બોલી શક્યો નથી, પણ કે એક વસ્તુ યાદ રાખે, સ્વામીજીએ એ મારો જે ગુસ્સો થવાનો સ્વભાવ છે એ તમાચો મારીને કાઢી નાખ્યો. કે એટલે હું ગરમ થઈ શક્યો નહીં તારી પર, કે બાકી મારા સ્વભાવ પણ તારી જીભ ખેંચીને કાઢી લઉં. કે શું કહ્યું? મારા સ્વભાવ પ્રમાણે તારી જીભ ખેંચીને બહાર કાઢી નાખું. કે પણ સ્વામીજી બે તમાચા માર્યા એ મારો સ્વભાવ સમજી શાંત કરી નાખ્યો. પછી પેલા ભગત જે જમવા બેઠા હતા એણે પણ કહ્યું કે સ્વામીજીએ મને શીરો ખવડાવી ને મારી ઈર્ષા કાઢી નાખી. શું કહ્યું? એકનો ક્રોધ કાઢ્યો ને બીજાની ઈર્ષા કાઢી.
એક જ કાકરે બે પક્ષીને મારે, શું કરે? આ ભગવાનનું કાર્ય છે. ને એવા સ્વભાવ આપણે મૂકીશું તો ભગવાનના ધામમાં જવાશે. એવા સ્વભાવ મૂકવા માટેની કોઈ બી શાળા હોય એ છે આપણી સત્સંગ સભા. તો આપણે બધા સત્સંગ સભામાં આવ્યા છીએ, આ સરસ સભા થાય છે. અઠવાડિયે કલાક એક બધા ભેગા થઈને આનંદ કરે છે. આપણે બધાએ પણ અઠવાડિયે કલાક સત્સંગ સભા માટે કાઢવાનો, તો આપણો છેલ્લો જન્મ થાય. તો આપણે બધાએ એક જ વસ્તુ કરવી છે કે આપણે ફરિયાદ ધરતી પર આવવું નથી, છેલ્લો જન્મ કરવો છે. તો આપણે જે સ્વભાવો છે, જે સ્વભાવો કરીને પાછળ ધરતી પર આવવાનું થાય છે, એ સ્વભાવ મૂકવા છે. તો એ સ્વભાવ મૂકવા માટે આવી સરસની સભા અઠવાડિયે બધા ભેગા થઈને કરે છે, તો સભામાં આપણે પણ પાર્ટિસિપેટ થઈએ. અને આપણી પણ યાત્રા નિરંતર ભગવાન તરફ ચલાવતા રહીએ, એ ચલાવવા માટે ગુરુહરિ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિની શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.